પોરબંદરના કુતિયાણામાં ખેડૂતોની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ત્યારે કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ગુજરાતની અંદર થયા છતાં પણ ગુજરાત સરકારની પેટનું પાણી હળતું નથી અને આ શહાદત ઉપર જે રીતે મસ્કરી કરતા હોય એ રીતે મોટા મોટા તાયફાઓ કરી ખર્ચાઓ કરી અને ખેડૂતોને જે પોષણ ભાવ મળવો જોઈએ એ પોષણક્ષમ ભાવ આપતા નથી ગીર સોમનાથમાં વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક ધારાસભ્યો પણ જોડાયા હતા ધારાસભ્યો અને ખેડૂતોએ રસ્તા પર સુઈ જઈ અને વિરોધ વ્યક્ત કર્યો હતો જે દરમિયાન કાળા વાવટા ફરકાવનાર લગભગ પચાસ જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી રાજ્ય કૃષિ મંત્રી જસાભાઈ બારડે કહ્યું છે કે કોંગ્રેસને કોઈ મુદ્દો મળ્યો નથી એટલે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કોર કમિટી કોર કમિટીમાં સભ્ય તરીકે હું પણ હતો અને સાથે મળીને એક નક્કી કર્યું કે અત્યારે જે કપાસનો પાકનું ઉત્પાદન થયું છે સિત્તેરથી પંચોતેર ટકા માર્કેટમાં વેચાણ થઈ ગયું છે ભાવનગરમાં પણ ખેડૂતોએ રવિ કૃષિ મેળાનો વિરોધ કર્યો હતો ઉમરાળામાં આવેલા ધોળા ગામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા જેમની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ સમર્થનમાં ઉતર્યા હતા પોલીસે કોંગ્રેસના વીસ જેટલા કાર્યકરોને અટકાયત કરી હતી તો બીજી બાજુ કૃષિ મેળાનો વિરોધ મોરબીમાં પણ કિસાન સંઘના નેતૃત્વમાં ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે કર્યો હતો ખેડૂતોએ કાળી પટ્ટી બાંધ્યાનો પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને વીસથી વધુ દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ